गुजरात राज्य पाड़ोश में आवेला संघ प्रदेश दादरा नगर हवेली और वलसाड जिला कपराड़ा तालुका मधुबन डेम आसपासना विस्तार अनेक गामों लोगों माटे पानी पर तरती अनोखी 108 एम्ब्युलेंस तैनात करवामां आवी छे, जे आ विस्तारना लोको माटे आशीर्वाद रूप साबित थई रही छे। गुजरात राज्य सहित देशना केटलाक राज्यमां अकस्मात समय लोकोने विनामूल्ये सुविधा पूरी पाडवा अने घटना स्थळेथी दर्दीने नजीकनी होस्पिटल सुधी पहोंचाडवा माटे सरकार द्वारा 108 एम्ब्युलेंस सेवा चलाववामां आवी रही छे। जो कि अत्यार सुधी रस्ता पर दौड़ती 108 एम्ब्युलेंस सेवा जोई हशे, परंतु आपने जाणीने नवाई लागशे कि राज्यना छेवाड़े आवेला संघ प्रदेश दादरा नगर हवेली अने वलसाड जिल्लाना कपराड़ा तालुकाना केटलाक गामोमां लोको माटे तरती 108 एम्ब्युलेंस तैनात करवामां आवी छे। वलसाड जिल्ला अने पाडोशमां आवेला संघ प्रदेश दादरा नगर हवेली जीवादोरी समान मधुबन टेमना केचमेंट विस्तार एटले के दूधनी जळाशय अने दमणगंगा नदीना कारणे आ पहाड़ी विस्तारमां भौगोलिक परिस्थितिने कारणे अनेक गामो विखोटा पड़ी जाय छे। આથી દૂધની જળાશયના સામેના કિનારે આવેલા ગામોમાં અકસ્માત કે અન્ય કોઈ મેડિકલ ઇમરજન્સી વખતે લોકોએ નજીકના દવાખાના સુધી પહોંચવા માટે રોડ માર્ગે 50 કિલોમીટર કે તેથી વધુનું અંતર કચરાવવું પડે છે અને આ અંતરિયાળ ગામોમાં નજીકની હોસ્પિટલ સુધી પહોંચતા દોઢથી બે કલાક લાગે છે। આથી અકસ્માત કે અન્ય કોઈ મેડિકલ ઇમરજન્સી જેવા સમય અનેક દર્દીઓ સમયસર મેડિકલ કે હોસ્પિટલ નહીં પહોંચી શકતા હોય। કેટલાક વખત તો આવા અંતરિયાળ વિસ્તારના ગરીબ આદિવાસી દર્દીઓના સમયસર સારવાર ન મળવાને કારણે મોત પણ થઈ ચૂક્યા છે। જો કે વર્ષ છેલ્લા કેટલાક વર્ષોથી સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા દૂધની જળાશય અને આસપાસના વિસ્તારના ગામો માટે આ તરતી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવી છે, જે આ વિસ્તારમાં 10થી વધુ ગામોના મેડિકલ ઇમરજન્સી વખતે લોકોને તાત્કાલિક સેવા પૂરી પાડે છે અને અગાઉ આ વિસ્તારના ગામોને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે 50 કિલોમીટરથી વધારે ના ચક્રાવો મારવો પડે તેને બદલે હવે આ તરતી 108 એમ્બ્યુલન્સ દર્દીને ગણતરીની મિનિટોમાં જ હોસ્પિટલ સુધી પહોંચાડી દેશે। 18 ઓગસ્ટ 2015 ના રોજ સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા અને જીવિકા એમઆર દ્વારા ઈએમઆરઆઈ દ્વારા બોટ એમ્બ્યુલન્સનું શરૂઆત દૂધની વિસ્તારના જળાશય વિસ્તારમાં કરવામાં આવેલ છે, જે દૂધનીના લગભગ નજીકના સંઘ પ્રદેશના 10થી 12 ગામો તેમજ ગુજરાતના ઘણા ગામો જે 108ની સેવા પૂરી પાડી રહી છે। આ સેવા અમે બોટ એમ્બ્યુલન્સ અને ફેરી એમ્બ્યુલન્સ દ્વારા આપીએ છીએ। બંને વચ્ચે ડિફરન્સ એવું છે કે જો બોટ એમ્બ્યુલન્સમાં જે કિનારે પર જે પેશન્ટ આવતા હોય એને તાત્કાલિક અમે પેશન્ટને એમ્બ્યુલન્સમાં લાવી અને ડૉક્ટરની સલાહ મુજબ સારવાર આપી અને પાછી અમે બોટ રોડ એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરીએ છીએ, અને ફેરી એમ્બ્યુલન્સમાં જ્યારે પણ કોઈ કેસ આવતું હોય જે અંતરાળ વિસ્તારમાં કોઈ કેસ આવી ગયો જ્યાં પેશન્ટને કિનારા સુધી લાવવામાં મુશ્કેલી હોય એવા સંજોગોમાં કે કેસમાં અમારા રોડ એમ્બ્યુલન્સ ફેરી ઉપર લોડ થાય છે અને પછી એમને તાત્કાલિક કિનારે વિસ્તારમાં ઉતારવામાં આવે છે। ત્યાંથી પેશન્ટને એ લોકો લઈ પાછું એ ફેરીથી અને પાછું કિનારે આવે છે અને જે નજીકનું જે પીએચસી સેન્ટર દૂધની અને ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલ ખાનવેલ ત્યાં પેશન્ટને શિફ્ટ કરવામાં આવે છે। આ જો 5 વર્ષની અંદર અમે લગભગ બધી જ પ્રકારની ઇમરજન્સી લીધેલ છે, જેમાં ખાસ કરીને લેબર પેશન્ટ છે, આરટીએ કેસ છે, ટ્રોમા કેસ છે, ચેસ્ટ પેઇન છે, એનિમલ બાઇટ છે, ખાસ કરીને એનિમલ બાઇટમાં જોવા જોઈએ તો અહીંયા સ્નેક બાઇટના પણ કેસ આવતા હોય છે ઘણા। અમારા ડિલિવરી કેસ હોય અને ડિલિવરીનો જ્યારે કેસ આવતા હોય તો અમારે બોટ એમ્બ્યુલન્સની અંદર ડિસ્પોઝેબલ ડિલિવરી કીટ છે ઘણી, અમારે લગભગ 1 થી 2 સુધી અત્યાર સુધી અમે લોકો 2 પ્રસૂતા માતાની ડિલિવરી બોટ એમ્બ્યુલન્સમાં કરવામાં આવેલી છે અને સુરક્ષિત રીતે અમે ડિલિવરી કરીએ છીએ। અમારા ટ્રેન સ્ટાફ છે જે પ્રોસેસ પ્રમાણે એમની ડિલિવરી કરે છે અને તાત્કાલિક એને હોસ્પિટલમાં શિફ્ટ કરે છે, જેથી કરીને નવજાત બચ્ચા અને માતાનું જીવ બચાવેલા છે। અગર અમે જ્યારે બોટ એમ્બ્યુલન્સની વાત કરતા હોઈએ તો બોટ એમ્બ્યુલન્સ આસામની અંદર, ગુજરાતની અંદર અને સંઘ પ્રદેશની અંદર ચાલતો હોય છે બોટ એમ્બ્યુલન્સ, અને બીજા જો સ્ટેટની વાત કરીએ અને સંઘ પ્રદેશને વાત કરતા હોય તો સંઘ પ્રદેશમાં આ એક પહેલું આઈસીયુ ઓન વોટર કહી શકે કે જેની અંદર અમે આઈસીયુની જે ફેસિલિટી હોય છે ટીફેબ મશીન, સક્શન મશીન અને વેન્ટિલેટર જે ઇન્સ્ટોલ કરવામાં આવેલું છે અને ઘણા ક્રિટિકલ પેશન્ટ હોય તો અમે એને બેફિક્ર એમને સારવાર આપીને એમને હોસ્પિટલ સુધી લઈ જઈએ છીએ।